गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 9 विषय गुजराती, प्रकरण 16 कुदरती, तेना विषे अभ्यास करीए छीए। तो अगाउना वीडियो में आपणे कुदरती एकांकी में जे बाबूलाल नामनुं पात्र छे ए मृत अवस्था में पड़ेलू छे अने अचानक एनी आँखना पलकारो थाय छे अने ए आँखना पलकारा सामे चंदु छे, कृपाशंकर छे, हरिलाल छे, एमनी नजर पड़े छे अने तरत ज ए लोको आश्चर्यचकित थई जाय छे अने एक बाजु एमने नवाई लागे छे तो एक बाजु ए लोकोने खुशी पण थाय छे के चंदु तो जीवतो छे अने खुशी व्यक्त करता करता एक बीजा उपर आरोप ढोळे छे के चंदु छे ए बाबूना मामानो छोकरो होय छे, ज्यारे कृपाशंकर छे ए बाबूना पिता होय छे अने हरिलाल एमना भाई छे। तो हरिलाल हवे कृपाशंकरे कहे छे के तमने अक्कल नथी के आ छोकरो जीवतो हतो अने एने मरेलो तमे घोषित कर्यो छे, आ तो अमारुं नजर एनी समक्ष गई, अमारुं ध्यान गयुं अने एनी आँखनो पलकारो मैं जोयो अने तरत खबर पड़ी के आ जीवित छे, नहींतर जीवता जो छोकराने आपणे मारी नाखत। अने एमां आ बधी वातचीत चाले छे अने एटलामां पछी बाबूने ઉચકી અને ઘરની અંદર લઈ જાય છે, પછી બાબુ છે એ ધીમે ધીમે આંખો ખોલે છે। હવે આગળ વધીએ। ચંદુ કહે છે અરે બાબુએ આંખો ખોલી, બાબુ બાબુ। તો ચંદુ કહે છે કે બાબુએ આંખો ખોલી છે, બાબુ બાબુ એમ તે બોલાવે છે। ત્યારે કૃપાશંકર કહે છે બાબુ દીકરા કેમ છે તને? તો કૃપાશંકર એના પિતા છે અને એને પૂછે છે કે તને કેવું છે। ત્યારે કાશી આવે છે, કાશી એની માતા છે। તો કાશી કહે છે પાણી આલું ભાઈ। હવે કાશી એને પાણીનું પૂછે છે કે પાણી આપું ભાઈ? હરિલાલ કહે છે અરે શાંતિ આપો, એમ કે હજુ જ એને આંખો ખુલી છે, એને હોશ આવ્યો છે, તો તમે થોડીક શાંતિ રાખો, એને શાંતિ જોઈશે। ત્યારે બાબુ ચકમકળ આંખો ફેરવે છે, પછી બેઠો થવાનો યત્ન કરે છે। ઊભો રે, તને બેઠો કરું, બધા બાબુને બેઠો કરે છે, કાશી પાછો તકિયો મૂકી આપે છે। તો હવે બાબુ ચકમકળ એટલે કે ગોળ ગોળ આંખો ફેરવે છે અને એને બેઠો થવાનો તે પ્રયત્ન કરે છે। ત્યારે બધા એમ કહે છે કે તું રહેવા દે, અમે તને ઊભો કરીએ। તો બધા એને બેઠો કરે છે અને કાશી પાછળ તકિયો મૂકે છે। હરિલાલ કહે છે કેમ છે બાબુ તને? હવે હરિલાલ પણ એની ખબર પૂછે છે। બાબુ કહે છે હરિકાકા। હરિલાલ કહે છે હા બાબુ, હું હરિકાકા છું, કેમ છે તને? ત્યારે બાબુ કહે છે સારું છે હરિકાકા, પણ કેડમાં જરા જરા દુખે છે, મારા જમીન પર આ જમીન પર પટકાણો એની પછડાટ વાગી છે। ત્યારે બાબુ જવાબમાં એમ કહે છે કે સારું છે કાકા મને, પણ કમરની અંદર થોડું થોડું દુખે છે કે જમીન પર હું પટકાણો હતો અને તેથી હું પછડાયો છું, એટલે કે મને વાગ્યું છે। ત્યારે કૃપાશંકર કહે છે કે જમીન પર પટકાણો? હવે એમને ખબર નથી એટલે કે એમને નવાઈ લાગે છે। ત્યારે કાશી કહે છે બહુ વાગ્યું છે ભાઈ, હળદર મીઠું ગરમ કરીને લગાડી દઉં। તો એની માતા છે, માતાને દુઃખ થાય એટલે શું કહે છે કે વધારે પડતું તને દુઃખ થતું હોય તો હળદર મીઠું ગરમ કરીને લગાડી આપું। ત્યારે બાબુ કહે છે ના બા, એની કંઈ જરૂર નથી, મટી જશે। તો બાબુ ના પાડે છે। હવે હરિલાલ કહે છે અરે તું પટકાણો ક્યાંથી? તું તો એ જ હતો, અમે તો તને તો કૃપાશંકરને અરે હરિલાલને નવાઈ લાગે છે કે તું પટકાણો ક્યાંથી? તું તો અહીંયા જ હતો, અમે તો તને મૃત અવસ્થામાં જોયેલો છે। ત્યારે કૃપાશંકર કહે છે તને જરા જોબો આવી ગયો તો? અરે કહું છું જરા ગરમ મસાલો નાખીને બાબુ માટે ચા બનાવી લાવો ને।
તારે કૃપાશંકર ટાળે છે અને કહે છે કે જરાક તને જોખું આવી ગયું હતું કે હવે એના માટે ગરમ મસાલો નાખી અને ચા બનાવી આપું. ત્યારે બાબુ કહે છે, હા બા ચા બનાવી આપ. ટાઢો બોળ વાદળાને કારણે જરા શરદી થઈ ગઈ છે ને માથું પકડાઈ ગયું છે. તો અહીંયા બાબુને પણ ચા પીવાની ઈચ્છા છે, કારણ કે ટાઢો બોળ એટલે કે અતિશય ઠંડા વાદળાની વચ્ચે તે એનું માથું છે એ શરદીના કારણે પકડાઈ ગયું છે. હવે કાસી ચા બનાવવા જાય છે ત્યારે ચંદુ કહે છે કે વાદળા સીના વાદળા, બાબુ ભાઈ તું સીની વાત કરું છે? તો એમ કહે છે કે અહીંયા વાદળા વચ્ચે ક્યાંથી આવે બાબુભાઈ, સેના વાદળા, તું સેની વાત કરે છે? ત્યારે બાબુ જવાબ આપે છે, આકાશના વાદળા ભીના ભીના, એમાંથી દેવદૂતો પસાર થઈને મને ઈ પાછો લાવ્યા. તો એમ કે છે, હું આકાશની અંદર જે ભીના ભીના વાદળા છે તેની વાત કરું છું કે એમાંથી જે દેવદૂતો છે એમાંથી પસાર થઈને મને અહીંયા સુધી લાવ્યા છે. ત્યારે હરિલાલ કહે છે કે દેવદૂતો, બાબુ તારું ભમી તો નથી ગયું ને? કે સેના દેવદૂતો, કે તારું ખસી તો નથી ગયું ને? ત્યારે બાબુ કહે છે, ભમી જ ગયું તું ને? અરે ઈ સ્વર્ગની કઈ મોજ મજા હતી, કે ખરેખર મારું ખસી જ ગયું હતું, કે હું સ્વર્ગમાં ગયો હતો અને સ્વર્ગની કેવી મોજ મજા આનંદ હતો. આ હરિકાકા આપણું મગજ તો કામ જ ન કરે. હવે ચંદુ કહે છે, તે તું સ્વર્ગ જઈ આવ્યો બાબુભાઈ, કે તમે સ્વર્ગમાં જઈને આવ્યા છો બાબુભાઈ? ત્યારે બાબુ કે હા. હરિલાલ કહે છે, જરા માંડીને વાત તો કર, સ્વર્ગ કેવું હોય છે બાબુ? તો તું સ્વર્ગમાં જઈને આવ્યો છે, તો વિગતવાર અમને વાત કર, સ્વર્ગ કેવું હોય છે? ત્યારે બાબુ કહે છે, અરે શું વાત કરું હરિકાકા, કહું છું ને કે આપણું મગજ કામ ન કરે. કે હું શું વાત કરું, મેં તમને પહેલે જ કહ્યું કે આપણું મગજ કામ ન કરે. હરિલાલ કહે છે, પણ તું ગયો તો કેવી રીતે? કે હરિલાલ કેમ કહે છે કે તું સ્વર્ગમાં ગયો તો કેવી રીતે? હવે બાબુ કહે છે, આજ સવારની વાત છે, નવેરીમાં પેશાબ કરીને ઘરમાં આવ્યો, ત્યાં અચાનક મને મૂંઝારો થયો ને ડબી પડ્યો. પછી તો રોતા બાબા વચ્ચેથી પાંખોવાળા બે દેવદૂતો મને ફૂલની જેમ ઉચકી લીધો ને એ મંડ્યા આકાશમાં ઉડવા. હું તો ટગર ટગર ડાબા જમણી દેવદૂતોની સામે જોયા જ કરું. મેં કીધું, અરે ભાઈ મને આમ આકાશમાં કઈ તરફ લઈ જાઓ છો? એક દેવદૂતે હસીને કીધું કે સ્વર્ગમાં. ટાઢા બોળ વાદળામાંથી સરર સરર ઊંચે ને ઊંચે અમે ઉડતા હતા. મને બે ચાર છીંકો આવી ગઈ. દેવદૂતોએ મારા હાથ બાવડામાંથી ઝાલેલા અને મારું નાક લૂછું હું કેવી રીતે? તો બાબુ હવે વિગતવાર વાત કરે છે કે આજ સવારની જ વાત છે કે નવેરીમાંથી હું પેશાબ કરીને ઘરમાં આવતો હતો અને અચાનક જ મને ચક્કર આવ્યા અને હું ઢબી પડ્યો. પછી તો મને મગજમાં એવું જ લાગ્યું કે મારા મા બાપ રોવે છે અને એમની વચ્ચેથી બે પાંખોવાળા દેવદૂતો આવે છે અને ફૂલની જેમ મને ઉચકી અને એ આકાશની અંદર લઈ જાય છે. હવે હું તો ટગર ટગર એક ડાબી જમણી બાજુ એમની સામું જોયા જ કરું. મેં કીધું કે અરે ભાઈ મને આમ ક્યાં લઈ જાઓ છો આકાશ તરફ? ત્યારે દેવદૂતો એમાંથી એક દેવદૂત હસી પડ્યો અને મને કહે છે કે હું સ્વર્ગમાં લઈ જઈએ છીએ. ત્યારે ટાઢા બોળ વાદળામાંથી સરસર એટલે કે અતિશય ઠંડા વાદળામાંથી સરસર ઠંડી ઠંડી હવા એમાંથી ઊંચે ઊંચે ઉડતા હતા, ઊંચે ઊંચે ઉડતા ઉડી અને મને ત્યાં લઈ જતા હતા. એવામાં મને બે ચાર છીંકો આવી. હવે દેવદૂતોએ મારા બાવડામાંથી હાથ ઝાલેલો હતો. મારું નાક હું કેવી રીતે લૂછું? કાસી કે કાસી હવે ચા લઈને આવે છે, લે ભાઈ ચા સૂંઠ નાખીને બનાવી છે, ગરમ ગરમ પી લે. હવે કાસી ચા લઈને આવે છે અને કહે છે કે સૂંઠ નાખીને બનાવી છે એટલે તારી શરદી મટી જાય, ગરમ છે પી લે. બાબુ કપ લે છે, રકાબીમાં ચા કાઢી અને જરા ફૂંક મારીને બે ઘૂંટડા ભરે છે. ચંદુ કહે છે, પછી શું થયું બાબુભાઈ? હવે બાબુ કહે છે, હા આપણે ક્યાં સુધી આવ્યા હતા? ત્યારે કૃપાશંકર કહે છે કે સિંક આવી ત્યાં સુધી આપણે આવ્યા હતા. કાસીને હવે એમ લાગે છે કે એને સિંક આવી તો આ ગરમ ગરમ ચા છે ને એ તું ઝટઝટ પી લે તો તારી શરદી મટી જશે. ત્યારે કૃપાશંકર કહે છે કે આ અત્યારની સિંકની વાત નથી, આ તો સ્વર્ગની વાત કરીએ છીએ. કાસી કે સ્વર્ગની? ચંદુ કહે છે, તો પછી? કાશી ભાઈ તમે બે હો, આ આપણો બાબુભાઈ છે ને તો
સ્વર્ગમાં જઈને આવ્યો છે। દેવદૂતોની હંગાથે તમે સાંભળો, હા તો પછી બાબુભાઈ શું થયું? તો હવે ચંદુ કહે છે કે કાશીભાઈ, આપણો બાબુભાઈ છે ને એ સ્વર્ગની અંદર છે જઈને આવ્યો છે અને દેવદૂતોની સાથે હંગાથે એટલે કે સાથે જઈને આવ્યો છે, તમે સાંભળો। બાબુ કહે છે હવે, હા તો વાદળાની ઠંડકથી મને છીંકો આવી, મારા હાથ તો છૂટા નહોતા, નાક લૂવું કેવી રીતે? હરિકાકા, હજી આવું તો હું વિચારું છું અને ત્યાં તો ફટ કરતીને એક અપ્સરા ઉર્તિકને આવી પહોંચી અને એના રેશમી રૂગડાથી મારું નાક લૂંચ્યું, હું તો મૂંઝાઈ ગયો અને જ્યારે એના મોઢા સામે જોઉં ત્યારે તો હું ઠીંગ જ થઈ ગયો। ચંદુભાઈ, ખબર છે એ કોણ હતું? અરે એ તો આપણો દેવલો હતો। તો એ બાબુ કહે છે કે હું તો વાદળામાંથી, એ ઠંડક વાદળાની અંદર ઠંડક હતી, ઠંડા વાદળા હતા એટલે કે એમાંથી હું પસાર થતા હતા એટલે મને છીંકો આવી રહી હતી અને મારા જે બંને હાથ હતા એ દેવદૂતોએ પકડેલા હતા એટલે હું મારું નાક છે એ લૂછું કેવી રીતે? હવે એવો હું વિચાર જ કરતો હતો અને એટલામાં એક અપ્સરા આવે છે અને એના જે રેશમી રૂમાલથી એ મારું જે નાક છે તે લૂછે છે। હવે એના હું તો અચાનક જ નવાઈ જ પામ્યો અને એના મોઢા સામે જોઉં છું અને તરત જ હું સ્તબ્ધ થઈ ગયો કે ચંદુભાઈ, તમને ખબર છે એ કોણ હતું? તો એ હતો આપણો દેવલો। ત્યારે ચંદુ કહે છે, દેવલો? કોણ દેવલો? તો બાબુ કહે છે, હા દેવલો, ઓલો કારા ઘોડાના મેળામાં બૈરીના કપડાં પહેરી પટિયા પાડી નાચતો હતો ને એ દેવલો, અને એ ચોથી ચોપડીમાં મારી ભેગો ભણતો હતો। તો કે હા, હું એ દેવલાની વાત કરું છે કે કારા ઘોડાનો જે મેળો ભરાતો હતો એની અંદર સ્ત્રીના કપડાં પહેરી અને પટિયા પાડીને નાચતો હતો ને એ દેવલો, અને એ ચોથા ધોરણની અંદર મારી સાથે ભણતો હતો। ત્યારે ચંદુ કહે છે, હા હા દેવલો, પેલો નરસિંહનો છોકરો। તો ચંદુને હવે બરાબર ઓળખાણ પડે છે અને એમ કહે છે કે ઓલો નરસિંહભાઈનો છોકરો। હવે હરિલાલ એમ કહે છે કે નરસિંહનો છોકરો તો 2 વર્ષ પહેલાં મરી ગયો હતો। એમ કે તમે નરસિંહભાઈના છોકરાની વાત કરો છો, એ તો 2 વર્ષ એટલે કે 2 વર્ષ પહેલાં મરી ગયો હતો। કૃપાશંકર કહે છે, એને એરું આભડ્યો હતો। ત્યારે કૃપાશંકર એમ કહે છે કે એને સાપ એરું આભડ્યો એટલે કે સાપ કરડ્યો હતો તે। ત્યારે બાબુ કહે છે કે હા હા, એ જ દેવલો સ્વર્ગમાં અપ્સરા થયો છે। મેં કીધું, દેવલા તું અહીં ક્યાંથી? તો કે તમારું નાક લૂવા આવું છું, આવી છું। બાબુભાઈ, મારું નામ હવે દેવાંશી છે, સ્વર્ગમાં અપ્સરા છું। તો બાબુ કહે છે કે હા, એ જ દેવલવ છે, સ્વર્ગની અંદર એ અપ્સરા થઈ ગયો છે। ત્યારે બાબુએ એને પૂછ્યું કે દેવલા તું અહીંયા ક્યાંથી? તું તો કે એટલે એ કહે છે કે હું તો તમારું નાક લૂછવા આવ્યો છું બાબુભાઈ, અને હું તો આ સ્વર્ગની અંદર અપ્સરા થઈ ગયો છું અને હવે દેવાંશી મારું નામ છે। હવે હરિલાલ કહે છે, અરે મારો બેટો દેવલો કેવું પડે હા? તો હરિલાલે કટાક્ષમાં કહે છે કે મારો બેટો દેવલો કેવું પડે હા? ચંદુલાલ કહે છે, પછી? તો બાબુભાઈ કહે છે કે પછી શું? દેવલો મારો રૂપનો અંબાર લાગ્યો, હા ચંદુભાઈ, એ તો મારું નાક લૂછીને અંતર ધ્યાન થઈ ગયો, મને તો કંઈ એવો હરખ થાય, પછી તો દેવદૂતોએ મને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો, ભાત ભાતના ઝાડ, વેલા, ફૂલ, એક જુઓ ને બીજું ભૂલો, કંઈ પાણીના ફુવારા ઉડે ને મધમધાટ મગમગાટ આવે, અરે કંઈ મન ડોલી જાય, આપણું તો બગીચામાંથી ચાલતા ચાલતા અમે એક મોટા મહેલમાં દાખલ થયા, ઠાઠ દરબાર ભરાયેલો અને સિંહાસન પર ઇન્દ્રરાજ બિરાજેલા, નાચગાન ચાલી રહેલું, પણ હું દાખલ થયો ને તરત જ તે નાચગાન બંધ થયું। તો અહીંયા હવે બાબુ છે માંડીને વાત કરે છે પછી કે દેવલો તો કેવો સરસ રૂપાળો રૂપનો અંબાર હતો, ચંદુભાઈ હું તમને શું વાત કરું, અને એ તો મારું નાક લૂછી અને ક્યાંય અંતર ધ્યાન થઈ ગયો એટલે કે અદૃશ્ય થઈ ગયો અને હું તો આનંદમાં જ સમાયો જ નહીં,
પછી તો એ દેવદૂતોએ મને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો. હવે સ્વર્ગના બગીચાની તો શું વાત કરું, તો કે ત્યાં ભાત ભાતના ઝાડ હતા, વેલા હતા, ફૂલો હતા, એક જુઓ ને બીજું આપણે ભૂલી જઈએ, સરસ મજાના પાણીના ફુવારા હતા. તો આપણું એ ફુવારા જોઈને આપણું મન પણ ડોલી ઉઠે આમ જાય. અને આપણા બગીચામાંથી હું ચાલતા હતા અને એવામાં અમે એક મોટા મહેલમાં દાખલ થયા. તો એકદમ ઠાઠ એટલે કે ઠાઠ દરબાર ભરેલો હતો અને એક સિંહાસન હતું અને સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા હતા અને ત્યાં નાચગાન ચાલી રહ્યો હતો. પણ જેવો હું દાખલ થયો એવો તરત જ ત્યાંનો જે નાચગાન છે તે બંધ થઈ ગયો. તો અહીંયા જે બાબુ છે એ ચંદુ, કૃપાશંકર અને હરિલાલને એના સ્વર્ગના જે અનુભવો છે કે સ્વર્ગની અંદર એને શું અનુભૂતિ થઈ હતી એના વિશે વાત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે આટલા સુધી સીમિત રાખીએ છીએ. આજે આપણે જે ટોપિકો વિશે ચર્ચા કરી છે એમાંથી થોડા પ્રશ્નો જોઈએ. બાબુને સ્વર્ગમાંથી કોણ લેવા આવ્યું હતું? તો બાબુને સ્વર્ગમાંથી બે દેવદૂતો લેવા આવ્યા હતા. આ દેવદૂતો બાબુને કેવી રીતે ઉંચકીને લઈ ગયા? તો દેવદૂતો બાબુને ફૂલની જેમ ઉંચકીને લઈને ગયા. હવે દેવલાને સ્વર્ગની અંદર કોણ મળે છે? તો દેવલાને સ્વર્ગની અંદર તેનો બાળપણનો મિત્ર, સોરી, બાબુને સ્વર્ગની અંદર કોણ મળે છે? તો બાબુને સ્વર્ગની અંદર તેનો બાળપણનો મિત્ર દેવલો મળે છે. દેવલો છે એ સ્વર્ગમાં શું બની ગયો હતો? તો દેવલો એ સ્વર્ગની અંદર દેવાંશી નામની અપ્સરા બની ગયો હતો. બગીચામાંથી ચાલતા ચાલતા બાબુને ક્યાં લઈ ગયા? તો બગીચામાંથી ચાલતા ચાલતા બાબુને એક મોટા મહેલ તરફ લઈ ગયા. મહેલની અંદર સિંહાસન પર કોણ બિરાજેલ છે? તો મહેલની અંદર સિંહાસન ઉપર ઇન્દ્ર રાજા બિરાજેલા હતા. તો મહેલની અંદર શું ચાલી રહ્યું હતું? મહેલમાં નાચગાન ચાલી રહ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આટલા સુધી. આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ.